બનાસકાંઠા સાથે સમગ્ર ગુજરાતમાં ગરમી તેનો અસલ મિજાજ બતાવી રહી છે, ત્યારે આજે હવામાન વિભાગની આગાહીના પ્રથમ દિવસે જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આજે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પણ ગરમીનું અસલ સ્વરૂપ જોવા મળ્યું હતું અને આગામી એક અઠવાડિયા સુધી ગરમીનો આવો જ પ્રકોપ ચાલુ રહેવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતની ઉત્તર સરહદને અડીને આવેલા ડીસા શહેરની વાત જ નિરાલી છે. આ શહેર શિયાળામાં ગુજરાતનું કશ્મીર બની જતા તાપમાનનો પારો મહિનાઓ સુધી 10 ડિગ્રી નીચે રહે છે અને જેવી ઉનાળાની શરૂઆત થઈ ત્યારે આ શહેર સહારાનું રણ હોય તેમ તપવા માંડે છે અને તાપમાનનો પારો મહિનાઓ સુધી 40 ડિગ્રીને ઉપર રહેતો હોય છે. ગરમી અને ઠંડી વચ્ચેના આટલા મોટા તફાવત વચ્ચે જીવતા આ શહેરના લોકોને ગરમી અને ઠંડી બંનેનો માર સહન કરવો પડતો હોય છે. આ વર્ષે તાપમાને 10 દશકોનો રેકોર્ડ તોડ્યા બાદ હવે ગરમી તેનો કહેર બતાવી રહી છે અને તાપમાનનો પારો છેલ્લા કેટલાક દિવસથી 41 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. અત્યારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી આખું અઠવાડિયું અસહ્ય ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે અને આગાહીના આજે પ્રથમ દિવસે જ ડીસામાં તેની અસર જોવા મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની દિશા બદલાયાના કારણે આગામી આખું અઠવાડિયું ગરમીનો પારો ઊંચો જશે. હવામાન વિભાગની જાણકારી મુજબ પવનની દિશા પશ્ચિમ ઉત્તર પશ્ચિમ થવાના લીધે ગરમીના પ્રમાણમાં વધારો થશે. ડીસા શહેરમાં આજે સવાર બાદ તાપમાનનો પારો ઝડપથી ઉપર જતા તેની સીધી અસર જનજીવન પર જોવા મળી હતી. ડીસા શહેરના મુખ્ય માર્ગો સુમસામ બની ગયા હતા. ગરમીનો પ્રકોપ એટલો હતો કે લોકોની અવરજવર પણ ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. બપોર સુધીમાં તો શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ સર્જાઈ ગયો હતો. તાપમાનમાં સતત થઈ રહેલા વધારાને લઈ ડીસાના તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા પણ લોકોને સૂચના આપવામાં આવી છે કે બને ત્યાં સુધી તડકામાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને છૂટા કપડાં પહેરવાની સાથે સાથે વધુને વધુ પાણીનો ઉપયોગ કરવો જરૂરી છે. જી, અત્યારે જે ટેમ્પરેચર બહુ વધ્યો છે એને લીધે લૂ લાગવાની એટલે કે હીટ સ્ટ્રોક થવાની સંભાવના વધી જાય છે. તો એમાં એવા લક્ષણો છે કે જ્યારે એને કોઈ વ્યક્તિ બહાર જાય ખુલ્લા તાપમાં તો એને તાવ આવે, હૃદયના ધબકારા વધી જાય, એને ત્વચા જે શુષ્ક પડી જાય, માણસને ચક્કર આવતા હોય, માથાનો દુખાવો થાય અથવા ચક્કર આવે અને બેભાન પણ થઈ શકે છે. બરાબર, આવામાં ધ્યાન રાખવાનું કે ખાસ એને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી સિકંજી અથવા લીંબુનું શરબત કે એવું પીવાનું છે. શક્ય હોય ત્યાં સુધી છાંયડામાં રહેવાનું છે. ઘરમાં હોય તો પંખા, કૂલર અથવા એસીનો ઉપયોગ કરવાનો છે. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું એ ખાસ મુખ્ય રહેશે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સુધી અસહ્ય ગરમીની કરવામાં આવેલી આગાહીને પગલે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના લોકોને હજુ પણ ગરમીનો માર સહન કરવા માટે તૈયાર રહેવું પડે તો નવાઈ નહીં.